9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હાલોલમાં આવેલી આમ્રપાલી સોસાયટી ખાતે ઉજવવામાં આવ્યો। ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે હાલોલ ખાતે આમ્રપાલી સોસાયટીમાં વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમમાં હાલોલ તાલુકાના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા દ્વારા જ્યોત પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને આ કાર્યક્રમમાં હાલોલ તાલુકાના ભાજપના પાર્ટી પ્રમુખ તેમજ હાલોલ તાલુકાના ટીડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાને લઈને સરકારી ગાઈડલાઈનનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું। હાલોલ તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આદિવાસી સમાજના અગ્રણી કાકલપુર ગામના કાનસિંહ સાહેબ દ્વારા સમાજને અનુલક્ષીને સમજણ આપવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાઠવા સમાજના પ્રમુખ તેમજ આદિવાસી સંગઠનના કાર્યકર પણ ઉપસ્થિત રહ્યા હતા। કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ। પ્રિતેશ દરજી, ZS TV, પંચમહાલ। જય આદિવાસી, સૌને નમસ્કાર, વંદન। આજે એક એવો વિશેષ દિવસ છે જેની દુનિયાને બધાને ખબર છે કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે, વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ્સ ડે તરીકે જાણીએ છીએ આપણે। અને યુનો દ્વારા કાર્યક્રમને ઘોષિત કરવામાં આવ્યો છે જેનો હેતુ માત્ર સંસ્કૃતિનો વિકાસ થાય, સંસ્કૃતિનું ઉજાગર રહે, આદિવાસીઓના જીવન, આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસીઓના જે ઢબ છે, જૂની પ્રણાલી છે, અને જે વિશ્વના જ્યારે માનવ નિર્માણ, માનવની જ્યારે ઉત્પત્તિથી ત્યારથી આદિવાસીઓ જીવતા આવ્યા છે એના વિશેનો દિવસ છે, એની સંસ્કૃતિનો દિવસ છે, જેનું આ 2021માં COVID-19ને ધ્યાનમાં રાખીને 125 વ્યક્તિઓના સાથે હાલોલ તાલુકા કક્ષાએ આયોજન કરેલું છે। અને અહીંયા આગળ સ્થાનિક જ આપણે રેલી કાઢવાની નથી આ વખતે, અને અહીંયા સ્થાનિક જ રહીને સંસ્કૃતિનું ઉજાગર કરીશું, એનો કાર્યક્રમને સફળ બનાવીશું। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી। જે આપનું નામ શું? મારું નામ બામણિયા હિતેશકુમાર સુરેશચંદ્ર। આપનો હોદ્દો કયો છે? હું પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ